विद्यार्थी मित्रों तमे तमारे सामने संस्कृत पाठ्यपुस्तक राखशो तो तमने
श्लोक अने ई श्लोक मां आता शब्दना अर्थ શું થાય છે તે અંગેની સમજૂતી તમને મળશે. તો સંપૂર્ણ પહેલા શું છે તમારા સાચું પાઠ્યપુસ્તક સામે રાખવું જોઈએ. એટલે કે તમ એટલે કે તું ત્રિભુવન એટલે કે ત્રિભુવન અને ધન્ય કરનાર ત્રણ ભુવન છે. કયા કયા ત્રણ ભુવન છે યાદ આવે છે તમને? હા, તો છે સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોક. તો કે ત્રિભુવનમાં શું છે? તો કે ધન્ય છે શરણાયા એટલે કે શરણ આપનારી, શૂર મુનિ વદિત ચરણા એટલે કે દેવો અને ઋષિ મુનિઓ શું કરે છે? તો કે તેના ચરણોને વંદન કરે છે. પછી છે કે સ્મિત રુચિ ભરણા, હાસ્ય પ્રકાશ તેમજ અલંકારોથી યુક્ત હોય છે. તમે જોયું હશે સરસ્વતી માતાજીની ફોટો કે મૂર્તિ, એમાં શું છે? તો કે હાસ્ય પ્રકાશ અને તેમજ અલંકારોથી યુક્ત હોય છે. નવરસ મધુરા, નવરસ મધુરા એટલે કે નવ વર્ષોથી મધુર. તમને થશે કે નવ વર્ષ હોય ગયા ગયા નવ વર્ષ કહેશે ખાટા મીઠો તીરો ઈ ના ઈ ને તીરો છ વર્ષ છે. અહીંયા છે મુખ્ય સાહિત્યના નવ વર્ષ થયા છે. કયા વર્ષ થયા છે? સાહિત્યના નવ વર્ષ થયા છે. એટલે શૃંગાર કયા કયા વર્ષ છે? એટલે શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, વિભત્સ, રૌદ્ર અને સ્થાન. આ સાહિત્યના નવ પ્રકારના રસો છે. અહીં એટલે એમ કહ્યું છે કે નવ રસના મધુરા. પછી છે મુખરા, મુખરા એટલે કે વાચા અથવા તો બોલકી. પછી કવિતા, કવિતાનો અર્થ થાય છે કવિતા. અને અસી એટલે કે છે, અસી છે ને અસર ધાતુનું વર્તમાન પરસ્પય પદનું મધ્યમ પદનું એક વચન છે. તો અહીં આપણે આ શ્લોકનું અનુવાદ જોઈએ, શબ્દની સમજૂતી આપણે મેળવી. હવે ઈ શ્લોકનું અનુવાદ આ પ્રમાણે થાય છે. તો કે હે દેવી, તું ત્રિભુવન ને ધન્ય કરનારી, શરણ આપનારી છે. દેવતાઓ અને ઋષિ મુનિઓ પણ શું કરે છે? તને વંદન કરે છે. હાસ્ય પ્રકાશ તેમજ તેજના અલંકારોથી યુક્ત હોય છે. અને તું નવ વર્ષોથી મધુર એવી વાચા કવિતા પ્રગટ કરે છે. આ નવ પ્રકારના રસોથી પણ શું છે? યુક્ત, વધુ મધુર છે તે સરસ્વતી. અને એમ જે વાચાળ કવિતા પ્રગટ કરે છે અહીં દેવી સરસ્વતીને સ્નાનાગત વસ્તર્યો જોવા મળે છે. તો કે સ્વર, પાતાળ અને મૃત્યુલોક એમ ત્રિભુવનમાં એક સરખો જ દેવી સરસ્વતી છે ને જ્ઞાન પ્રકાશ આપી અને ત્રણે ત્રણ લોકોને શું કરે છે? કે ધન્ય કરે છે. દેવતાઓ ઋષિ મુનિઓ પણ દેવી સરસ્વતીને શું કરે છે? એના ચરણોમાં વંદન કરે છે. દેવી સરસ્વતી સાહિત્ય અને સંગીત કલાની અધિષ્ઠાત્રી છે. સાહિત્યમાં છંદ, અલંકાર થી વિભૂષિત અને વિભૂતિ અને શૃંગાર, વીર, રસ, કરુણ, હાસ્ય, ભયાનક, વિભત્સ, રૌદ્ર અને શાંત એમ નવ રસોથી બનેલી સરસ મજાની મધુર વાચા કવિતા છે. અને આ કવિતા નામ શું છે? દેવી સરસ્વતીની કૃપાની પ્રસાદી ગણીએ છે. એમ કહીને આપણે બીજા શ્લોક માં કહેવામાં આવ્યું છે. હવે જોઈએ શ્લોક નંબર ત્રણ. ખૂબ જ સરસ છે શ્લોક નંબર ત્રણ. જોયો આશીના ધ્રુવ માનસે હંસે. જોજો વિદ્યાર્થી મિત્રો, આશીના ધ્રુવ માનસ હંસે કુંદર તુહિન શશી ધવલે. શું થશે? શશી ધવલે. ધવલ એટલે શું થશે? અહીંયા સફેદ થશે. પણ વિરોધ થશે શું થશે? કૃષ્ણ એટલે શ્યામ. તો કે કુંદર તુહિન શશી ધવલે હર જગતા કુરુ બોધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે. એમ કે બીજો શ્લોક છે. તો બધા શ્લોકના શબ્દનો અર્થ જોઈએ. કુંદ એટલે કે મોગરાનું ફૂલ, પછી તુહિન એટલે કે બરફ, શશી એટલે ચંદ્ર, ધવલ એટલે કે સફેદ અથવા તો શ્વેત, પછી છે માણસ હંસ એટલે કે મનરૂપી હંસ ઉપર, આશીના ભવ એટલે કે વિરાજમાન થાવું, શીત એટલે કે સફેદ, શ્વેત, પંકજ એટલે કે કમળ, વિમલે એટલે નિર્મળ, તનુ એટલે શરીરવાળી, જળતામ એટલે જળતાને જળતાન કહેવાય તો કે અજ્ઞાન, અજ્ઞાન અને હર એટલે કે હરી લે, અને બોધિ વિકાસના એટલે કે બુદ્ધિનો વિકાસ, અને કુરુ એટલે કે કરુ. જોઈએ અનુવાદ કે મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર જેવી શ્વેત વાળી
જો શું કીધું છે મોગરાનો ફૂલ કેવું હોય સફેદ હોય પછી કીધું બરફ બરફ પણ કેવો હોય સફેદ અને ચંદ્રમાં કેવો હોય સફેદ તો અહીં સરસ્વતી દેવીને ઉપમા આપી છે કેની કેની ઉપમા આપી છે મોગરાના ફૂલની બરફની અને ચંદ્રની ઉપમા આપી છે તો કે મોગરાના ફૂલ જેવા ચંદ્ર જેવા અને બરફ જેવા એ સરસ્વતી શું છે સફેદ છે એટલે કે શ્વેત વર્ણવાળી છે અને કે હે દેવી અમારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાવ તેના ઉપર બિરાજમાન થઈ મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાવ શ્વેત કમળ જેવા નિર્મળ શરીર વાળી હે દેવી અમારી જળતાને એટલે કે અજ્ઞાનને ભરી લો અને બુદ્ધિનો વિકાસ કરો જે તમામ પ્રકારની અમારામાં અજ્ઞાનતા રહેલી છે તેને તમે ભરી લો અને અમારામાં કેનો વિકાસ કરો તો કે બુદ્ધિનો વિકાસ કરો પહેલા દેવી સરસ્વતીનું વર્ણન કર્યું છે કે કેના જેવી શ્વેત છે કેના જેવી નિર્મળ છે અને શું કીધું છે કે જળતાને ભરી લો અને બુદ્ધિનો વિકાસ કરો તો સમજુ કેમ છે તો કે ખરેખર દેવી સરસ્વતીનું અહીં કેવું મનમોહક ચિત્રણ અહીંયા વર્ણન કર્યું છે કે દેવી સરસ્વતીને મોગરાના ફૂલ બરફ અને ચંદ્ર સમાન ગણવામાં આવ્યો છે તેનું શરીર છે તો કે શ્વેત કમળ સમાન નિર્મળ એનું શરીર છે અને હંસ પણ શુદ્ધ શ્વેત વર્ણ ધરાવે છે તેવી જ રીતે માનવનું પણ શું છે વાસ્તવિક મન આવું શ્વેત અને પવિત્ર રહે દેવી સરસ્વતીનું માન શું છે હંસ છે અહીં મનરૂપી હંસ ઉપર શું છે દેવી સરસ્વતીને બિરાજવાનું અહીં પ્રાર્થના કરી છે અને દેવી સરસ્વતીના હાથમાં તમામ પ્રકારની ભાવના સોંપવામાં આવી છે અને એ કીધું છે કે અમારી જળતા અજ્ઞાનતાને દૂર કરો ને અમારા શું છે બુદ્ધિનો વિકાસ કરો હજુ શ્લોક નંબર 4 ललित कला मई ज्ञान विभा मई वीणा पुस्तक धारे सुधारा कर सरस्वती देवी तो वीणा अने पुस्तक वीणा पुस्तक धारिणी मस्ती रास्ता नो तब पद कमले अई कुंठा विषहारे की ऊंचाई जो यह शब्द ना अर्थ अई ललित कला मई ललित कला में अंदर के हे ललित कला होती युक्त પછી જ્ઞાન રૂપા મય કયો શબ્દ છે તો કે જ્ઞાન રૂપા મય એટલે જ્ઞાન રૂપે પ્રકાશથી યુક્ત પછી જે વીણા પુસ્તક ધારણી એટલે કે વીણા અને પુસ્તકને ધારણ કરનારી કુંઠા વિષહારણી શિથિલતા રૂપે ઝેરને ભરનારી વિષહારણી કીધું છે એટલે કે ઝેરને ભરનારી અને તવ એટલે કે તારા પદ કમળે એટલે કે ચરણોમાં અને નહ એટલે કે અમારી મતી મતીનો સમાન શબ્દ પૂછાય બુદ્ધિ થશે મતી એટલે બુદ્ધિ અને આસ્મરા એટલે રહો અથવા તો થાવો હજુ એ અનુવાદ કે હે લલિત કલાઓ કઈ કઈ લલિત કલા છે કે સંગીત ચિત્ર વગેરે જે લલિત કલાઓ એનો સમાવેશ થાય છે હે લલિત કલાઓથી યુક્ત જ્ઞાનરૂપી પ્રકાશોથી યુક્ત વીણા અને પુસ્તકોને ધારણ કરનારી સ્થિતિલતા રૂપી મનની નિર્મળતા રૂપી ચેરને હરનારી હે દેવી તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો શું કીધું છે અહીંયા સરસ્વતી વિદ્યાના દેવી છે તેના દેવી છે વિદ્યાના દેવી છે એટલે વિદ્યાના દેવી માત્ર શાસ્ત્ર કે પુસ્તકની જ વિદ્યા છે ને પરંતુ અહીં શું કીધું છે તમામ પ્રકારની કલાઓ સમાવેશ થાય છે જેમ કે સંગીત ચિત્ર શિલ્પ આદિ લલિત કલાઓની પણ શું છે તે દેવી છે સરસ્વતી તમામ પ્રકારના જ્ઞાનની દેવી છે તે જ્ઞાનરૂપી પ્રકાશના પુંજ સમાન છે એટલે કે અંધકાર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી શું પાથરે છે તો કે પ્રકાશ પાથરે છે અને મનમાં ઉત્પન્ન થયેલા તમામ પ્રકારના વિકારો છે કયા કયા વિકારો હોય છે લોભ ઈર્ષા દ્વેષ એ તમામ પ્રકારના વિકારો છે એ દૂર કરી અને શું છે કે તમામ પ્રકારની ઈર્ષા હોય કે ઝેર હોય દુર્બળતા કુઠિનતા વગેરે પ્રકારની ઝેર છે એ તમામ પ્રકારના તમે ભરી લો અને અમારામાં છે ને કે બુદ્ધિનો વિકાસ કરો એનો વિકાસ કરો બુદ્ધિનો વિકાસ કરો અને હે દેવી તમારા ચરણ કમળમાં અમારી સ્થિર બુદ્ધિ થાઓ અને કવિ અહીં જુદા જુદા પ્રકારે જુદા જુદા ભાવે દેવી સરસ્વતીને આ ભાવે સ્તુતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 શ્લોક જોયા વંદનાના કે જુદા જુદા પ્રકારે
દેવી સરસ્વતી ને સ્તુતિ કરી અને શું માંગે છે, મેં માંગે છે કે તમામ પ્રકારની કલાઓથી યુક્ત તમામ પ્રકારની કલાઓનું અમને જ્ઞાન મળે, અમારા જીવનમાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી અને જ્ઞાન રૂપી પ્રકાશ પાથરે અને અમારું મન કેવું બને, ચિત્ત નિર્માણ બને અને બુદ્ધિનો વિકાસ થાય, એમ દેવી સરસ્વતીને વંદન કરવામાં આવે, વંદના કરવામાં આવી છે. તો જોઈએ મિત્રો કેટલા આપણે વિરોધાભાસી શબ્દ, વિરોધાભાસી શબ્દમાં શું હોય છે તમે વિદ્યાર્થી મિત્રો, કે શબ્દનો આ અર્થ શું છે એ તમને આપી જાય ને ગુજરાતી અર્થ, તો તમને એનું વિરોધાભાસી શબ્દ આવી જાય છે. ખૂબ જ સરળ છે. પેલું છે ધવલ, ધવલ એટલે શું થશે કે સફેદ, તો સફેદનો વિરોધાભાસ શું થાય છે તો કે કાળો. આવડું જે તમને તો કે સફેદ થશે કૃષ્ણ અને શ્યામ. ગચ્છા માટે કે જઈએ છીએ, ગચ્છા માટે કે જઈએ છીએ તો એ વિરોધાભાસ શું થાય છે કે આવીએ છીએ, તો કે ગચ્છામ તો આ ગચ્છામાં. જ્ઞાનમ છે એટલે શું છે જ્ઞાન, તો જ્ઞાન વિરોધાભાસથી અજ્ઞાન થાય તો જ્ઞાનમ તો અજ્ઞાન. પછી મધુર એટલે કે મીઠું, બરાબર, ખાવાનું મીઠું નહીં, મીઠાશમાં મીઠું, સ્વાદમાં મીઠું છે. અને મધુર, મધુરનો વિરોધાભાસ કડવું એટલે કે કડવું. પછી છે વિષ, વિષ એટલે ઝેર થાય, તો ઝેરનો વિરોધાભાસ છે અમુ. આ તમામ પ્રકારના જે વિરોધાભાસી શબ્દ છે એ તમારે નોટબુકમાં શું કરવાના છે, નોંધ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વંદનનો અભ્યાસ પૂર્ણ થાય.